નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોલેજ હેપીમાં. મિત્રો, આજે બિન સચિવાલય ક્લાર્કનું મોડેલ પેપર નંબર 11 જોઈશું. આગળના 10 મોડેલ પેપર તમને ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક મળી જશે. મિત્રો, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનની પણ દબાવજો. અમારી ચેનલ ઉપર ગુજરાતના સાંસ્કૃતિક વારસા ઇતિહાસને લગતા, કોમ્પ્યુટરના ક્વેશ્ચનને લગતા, જનરલ નોલેજના ક્વેશ્ચનને લગતા તેમજ મોડેલ પેપર પણ મૂકવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચેનલના બીજા વિડીયો જોજો, તમારી તૈયારીમાં વધારો થશે. ચલો મિત્રો, હવે ટાઈમ ના બગડતા શરૂ કરીએ બિન સચિવાલય ક્લાર્કનું મોડેલ પેપર નંબર 11. તો મિત્રો, આ રહ્યા આપણા 101 નંબરનો ક્વેશ્ચન આવ્યા હતા. આગળના મોડેલ પેપરમાં 100 ક્વેશ્ચન સુધી આપણે જોયા હતા. આગળનો 101 નંબરનો ક્વેશ્ચન, 1024 બીટ્સ બરાબર ખાલી જગ્યા. ચાર ઓપ્શન છે, જવાબ ફટોફટ તમારે મનમાં વિચારી લેવાનો, હું તમને સીધો ડાયરેક્ટ જવાબ કહી દઈશ. તો 1024 બીટ્સ બરાબર, આમાંથી એક પણ ઓપ્શન સાચો નથી, એટલે કે એક પણ નહીં જવાબ આવે, એક પણ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, WAN વેનનું પૂરું નામ લખો. વેનનું પૂરું નામ થાય છે સી નંબર ઓપ્શન, સાચો જવાબ છે વાઇડ એરિયા નેટવર્ક. વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? URL, BPM, DMP કે URK? તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, URL એ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે. URLથી આપણે વેબસાઇટનું એડ્રેસ, URLથી ઇન્ટરનેટ સાથે સંબંધિત છે. ઇમેલમાં CC નો અર્થ શું છે? સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, CC નો અર્થ થાય છે મતલબ કાર્બન કોપી. ઇમેલમાં CC નો અર્થ થાય છે કાર્બન કોપી. ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી, વિન્ડોઝ XP, ઉબુન્ટુ, લિનક્સ કે એપલ. તો સાચો જવાબ છે ડી નંબરનો ઓપ્શન, એપલ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓસીઆરનું પૂરું નામ શું થાય? તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. ઓસીઆરનું પૂરું નામ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. એક જ રૂમ બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? કે રૂમ બિલ્ડિંગ હોય, રૂમમાં નજીકનું હોય એમાં જે કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, લેન, લોકલ એરિયા નેટવર્ક. લેનનું પૂરું નામ થાય છે લોકલ એરિયા નેટવર્ક, એટલે લેનનો ઉપયોગ થાય છે. 108 નંબરનો ક્વેશ્ચન, કીબોર્ડમાં ડિલેટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? કીબોર્ડમાં ડિલેટ કી દબાવવાથી કર્સરની જમણી બાજુના અક્ષર દૂર થશે, એટલે કે બી ઓપ્શન. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? તો 8 બીટનો ઉપયોગ કરવામાં આવે છે. 9 ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? 9 ફોલ્ડર બનાવતા હોય જ્યારે, તો પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? તો ન્યૂ ફોલ્ડર. ઓટોમેટિક ડિફોલ્ટ ન્યૂ ફોલ્ડર જ હોય છે નામ, એટલે પૂર્વ નિર્ધારિત રીતે તેનું ન્યૂ ફોલ્ડર નામ આપવામાં આવે છે. 111 નંબરનો ક્વેશ્ચન, MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? ફોન્ટ અને એની ફોન્ટની સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો બી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે, ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. ઇમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો ખબર જ હશે દરેક મિત્રોને, હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો હોસ્ટ નેમ પછી ડોટ ચિહ્ન મૂકવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય એક્સેલમાં તો કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ થાય છે એ ઓપ્શન, એટલે કે SOR અને પછી કૌંસ, એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ 113 નંબરના ક્વેશ્ચનમાં SORT અને પછી કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. SORT અને પછી કૌંસનો. નેક્સ્ટ 114 નંબરનો ક્વેશ્ચન, કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે?
કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ બીટ છે, BIT બીટ. એ નંબરનો ઓપ્શન સાચો જવાબ છે. નીચેનામાંથી કયા છંદની શરૂઆત વાદ્યની ત્રાળ જેવી હોય છે? કયા છંદની શરૂઆત વાદ્યની ત્રાળ જેવી હોય છે? તો સાચો જવાબ છે ડી ઓપ્શન, શાર્દુલ વિકૃત છંદમાં. વળાવી બા આવી નીચ સકલ સંતાન ક્રમશઃ છંદ ઓળખાવો. કયો છંદ છે? વળાવી બા આવી નીચ સકલ સંતાન ક્રમશઃ છંદ ઓળખવાનો છે. તો સાચો જવાબ છે ડી ઓપ્શન, શિખરીણી છંદ છે. હવે નેક્સ્ટ, હું જોઈ ભારતે ગૂંથાયેલી ઝાડ કરાળ કાળની, અલંકાર ઓળખાવો. હું જોઈ ભારતે ગૂંથાયેલી ઝાડ કરાળ કાળની, અલંકાર ઓળખવાનો છે. કયો અલંકાર છે? તો શબ્દાનુપ્રાસ અલંકાર છે. મોરના ઈંડા ચીતરવા ન પડે, કયો અલંકાર દર્શાવે છે? મોરના ઈંડા ચીતરવા ન પડે, કયો અલંકાર દર્શાવે છે? અન્યોક્તિ અલંકાર દર્શાવે છે. નીચેનામાંથી સમાસની કઈ જોડ અયોગ્ય છે? સમાસની કઈ જોડ અયોગ્ય છે? ચાર ઓપ્શન છે. તો સાચો જવાબ થાય છે સી નંબરનો ઓપ્શન, વનશ્રી તત્પુરુષ. આ જે જોડ છે એ અયોગ્ય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું એક વાક્ય ભાવે પ્રયોગ વાક્ય છે? ભાવે પ્રયોગ વાક્ય છે, કયું એક વાક્ય ભાવે પ્રયોગ વાક્ય છે? ચાર ઓપ્શન. સાચો જવાબ થાય છે ડી નંબરનો ઓપ્શન, કોસાથી હસી પડાય છે. ભાવે પ્રયોગ વાક્ય છે, કોસાથી હસી પડાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 121 નંબરનો, નીચેનામાંથી કયું જોડકું શબ્દ સમૂહ બાબતે અયોગ્ય છે? કયું જોડકું શબ્દ સમૂહ બાબતે અયોગ્ય છે? ચાર ઓપ્શન છે, વિચારી જુઓ જવાબમાં. સાચો જવાબ આવે છે ડી નંબરનો ઓપ્શન, તારાઓથી જડેલું તરાઈ. આજે જે શબ્દ સમૂહ માટે અયોગ્ય છે. નીચેનામાંથી કઈ જોડ રૂઢિપ્રયોગ બાબતે અયોગ્ય છે? ચાર ઓપ્શન છે, રૂઢિપ્રયોગ બાબતે અયોગ્ય છે કઈ જોડ? તો સાચો જવાબ આવે છે ડી નંબરનો ઓપ્શન, વાતમાં મર્મ હો, વાત વિગતવાર કહેવી. આ જે બાબત છે રૂઢિપ્રયોગ બાબતે અયોગ્ય છે. 123 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી પર્યાય શબ્દ બાબતે કઈ જોડ અયોગ્ય છે? પર્યાય શબ્દ બાબતે કઈ જોડ અયોગ્ય છે? તો સાચો જવાબ આવે છે એમાં પણ ડી ઓપ્શન, ચે એટલે ચિંતા. આ પર્યાય શબ્દ બાબતે અયોગ્ય જોડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન 124, નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ અયોગ્ય છે? મિત્રો યાદ રાખજો, અયોગ્ય છે. કયો સંધિ વિગ્રહ અયોગ્ય છે? તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, અતિ વત્તા ઈ, જે સંધિ વિગ્રહ અયોગ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નર્મદા કિનારે કુદરતની વિવિધતા સાથે મંદિરો પણ ઘણા જોવા મળે છે, નિપાત દર્શાવો. નર્મદા કિનારે કુદરતની વિવિધતા સાથે મંદિરો પણ ઘણા જોવા મળે છે, જેમાં નિપાત શોધવાની છે. તો નિપાત થાય છે ડી ઓપ્શન, જે સાચો જવાબ છે પણ, જે પણ જે એ નિપાત છે. ઈશ્વર લોકો માટે દુનિયાનું સર્જન કર્યું છે, ઈશ્વરે લોકો માટે દુનિયાનું સર્જન કર્યું છે. રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે? માટે, માટે જે છે એ કઈ વિભક્તિ દર્શાવે છે? તો સાચો જવાબ થાય છે બી નંબરનો ઓપ્શન, સપ્રદાન. સપ્રદાન વિભક્તિ દર્શાવે છે. નીચેનામાંથી કયો સંધિનો વિકલ્પ અયોગ્ય છે? કયો સંધિનો વિકલ્પ અયોગ્ય છે? તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, દેવ વત્તા ઇન્દ્ર દેવિન્દ્ર. આ જે છે એ સંધિનો વિકલ્પ અયોગ્ય છે. 128 નંબરનો ક્વેશ્ચન, અર્થાત શબ્દ ખાલી જગ્યા પ્રકારનો સંયોજક છે. અર્થાત શબ્દ ખાલી જગ્યા પ્રકારનો સંયોજક છે. તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, પર્યાયવાચક. પર્યાયવાચક પ્રકારનો સંયોજક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આશા શબ્દનો સાચો જવાબ છે એ ઓપ્શન, વિસ્મય. આશા શબ્દનો સમાનાર્થી શબ્દ વિસ્મય છે. પંકિલ એટલે શું? પંકિલ એટલે શું? તો સાચો જવાબ થાય છે સી, પંકિલ એટલે કાદવવાળું. આપેલ વિકલ્પમાંથી સાર્થ શબ્દનો વિરોધાર્થી શોધો. આપેલ વિકલ્પોમાંથી સાર્થ શબ્દનો વિરોધાર્થી શોધો. તો કયો થાય છે? તો સાર્થ શબ્દનો વિરોધાર્થી સી ઓપ્શન સાચો જવાબ છે, વ્યર્થ થાય છે. શબ્દકોષના ક્રમ પ્રમાણે શબ્દોનો ક્રમ સાચો છે. કયા શબ્દોનો ક્રમ સાચો છે? શબ્દકોષ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે? ચાર ઓપ્શન છે. તો સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન, આ જે એ નંબરનો ઓપ્શન છે, ઉપર એકલવાયુ ચકડોળ ધરમ, જે શબ્દકોષના ક્રમ પ્રમાણે સાચો ક્રમ છે.
ત થ દ અને ધ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે? ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે? તો સાચો જવાબ છે બી નંબરનો ઓપ્શન દંત્ય. બી નંબરનો ઓપ્શન જે છે એ સાચો જવાબ છે દંત્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી? તો ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી? તો સાચો જવાબ છે એ ઓપ્શન અરબી ભાષાનો ફાળો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, હણોના પાપીને દ્રિગુણ બનશે પાપ જગના. કયો છંદ દર્શાવે છે? હણોના પાપીને દ્રિગુણ બનશે પાપ જગના, કયો છંદ દર્શાવે છે? તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન શિખરીની છંદ દર્શાવે છે. 136, ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો અલંકાર ઓળખાવો. ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો અલંકાર ઓળખાવો. તો સાચો જવાબ છે રૂપક અલંકાર. તું ઢાળ ડોલિયો હું ગઝલનો દીવો કરું, કયો અલંકાર છે? તું ઢાળ ડોલિયો હું ગઝલનો દીવો કરું, કયો અલંકાર છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન રૂપક અલંકાર છે. અમરવેલ કયો સમાસ પ્રકાર છે? અમરવેલ કયો સમાસ પ્રકાર છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન કર્મધારય સમાસ પ્રકાર છે. 139 નંબરનો ક્વેશ્ચન, ચૂઝ પ્રોપર વર્ડ ફોર ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચેના સેન્ટેન્સ માટે પ્રોપર શબ્દ મૂકવાનો છે. હી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ પ્લેયર ઓફ ધ મંથ. હી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ પ્લેયર ઓફ ધ મંથ. તો હી ઇઝ ધ બેસ્ટ પ્લેયર ઓફ ધ મંથ એટલે સાચો જવાબ સી. ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિક ચેન્જ. ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિક ચેન્જ. તો ધીસ ઇઝ અ યુનિક ચેન્જ એટલે કે બીજી નંબરનો ઓપ્શન સાચો જવાબ છે. મેક પ્લુરલ ફ્રોમ ઓફ ધીસ નાઉન પોર્ટફોલિયો. પોર્ટફોલિયો જે છે એનું પ્લુરલ એટલે કે બહુવચન કરવાનું છે. તો સાચો જવાબ થાય છે ડી નંબરનો ઓપ્શન પોર્ટફોલિયોસ. ધ ખાલી જગ્યા વેર ગીવ ટુ ધ મેંગોઝ એન અવર એગો. ધ ખાલી જગ્યા વેર ગીવ ટુ ધ મેંગોઝ એન અવર એગો. તો સાચો જવાબ આવે સી નંબરનો ઓપ્શન ધ મેમોરન્ડા વેર ગીવ ટુ ધ મેંગોઝ એન અવર એગો. 143 નંબરનો ક્વેશ્ચન, હી હેઝ સીન મેની ખાલી જગ્યા ઇન હિઝ લાઈફ. હી હેઝ સીન મેની ખાલી જગ્યા ઇન હિઝ લાઈફ. તો સાચો જવાબ થાય બી નંબરનો ઓપ્શન હી હેઝ સીન મેની ક્રાઇસિસ ઇન હિઝ લાઈફ. તેની લાઈફમાં તેને બહુ ક્રાઇસિસ જોયા છે. લેટ મી ટ્રાય ખાલી જગ્યા બાઇસિકલ પ્લીઝ. લેટ મી ટ્રાય ખાલી જગ્યા બાઇસિકલ પ્લીઝ. તો લેટ મી ટ્રાય યોર બાઇસિકલ પ્લીઝ. લેટ મી ટ્રાય યોર બાઇસિકલ પ્લીઝ. ધીસ ઇઝ અવર ન્યૂ કાર ઇટ બિલોંગ્સ ટુ. ધીસ ઇઝ અવર ન્યૂ કાર આ મારી નવી કાર છે. ઇટ બિલોંગ્સ ટુ. ઇટ બિલોંગ્સ ટુ અસ. તે બિલોંગ્સ ટુ અસ અમારી જોડાયેલી છે. બાય તો બાઉ ટીચ. તો બાય તો બાઉ તો ટીચ તો શું થાય? તો સાચો જવાબ આવે બી નંબરનો ઓપ્શન ટીચ તો ટોટ. 147, ફાઇન્ડ આઉટ પાસ્ટ ફ્રોમ. ફાઇન્ડ આઉટ પાસ્ટ ફ્રોમ. તો ભૂતકાળનું રૂપ શોધવાનું છે. તો સાચો જવાબ થાય છે એ નંબરનો ઓપ્શન સટ. આ ભૂતકાળનું રૂપ છે. તો એ નંબરનો ઓપ્શન સાચો જવાબ છે. 148, કરન્ટલી આઈ ખાલી જગ્યા માય સ્કૂલ પ્રોજેક્ટ. કરન્ટલી આઈ ખાલી જગ્યા માય સ્કૂલ પ્રોજેક્ટ. તો કરન્ટલી આઈ એમ વર્કિંગ ઓન માય સ્કૂલ પ્રોજેક્ટ. સી નંબરનો ઓપ્શન સાચો જવાબ થાય. 149, સીપ આફ્ટર સીપ. તો સાચો જવાબ આવે સી નંબરનો ઓપ્શન સીપ આફ્ટર સીપ ઇઝ કમિંગ. 150, આઈ ફાઉન્ડ હિમ ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી. મેં તેને લાઇબ્રેરીમાં વાંચતા જોયું. આઈ ફાઉન્ડ હિમ ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી. તો સાચો જવાબ આવે સી ઓપ્શન આઈ ફાઉન્ડ હિમ રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. તો મિત્રો આ હતા આપણા આજના બીજા 50 પ્રશ્નો. બીજા 50 પ્રશ્નો સાંજે મૂકવામાં આવશે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.